આજકાલ જમાનો વોટ્સઅપનો છે. એક સરસ મજાનું સ્ટેટસ પાણીના સંદર્ભમાં વાંચ્યું કે દાદાજીએ નદીઓમાં પાણી જોયું, પિતાએ કૂવામાં જોયું, દીકરા એટલે અમે બધા એમણે નળમાં પાણી જોયું, અમારા પછીની જનરેશન એટલે મારી દીકરીને બધા એમણે બોટલમાં પાણી જોયું. અને એવું કહે છે કે એના પછીની જનરેશન એ કેવી રીતે પાણીને જોશે. એમ પાણીની મુશ્કેલી આપણે સૌ જાણીએ છીએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એવું કહે છે કે આવનારા સમયમાં એ કિલ્લત પાણીની ઓર વધવાની છે એમ, અને ત્યારે જળસંચયના કામો મહત્તમ થાય એ કરવું પડે. પાણી એ એવી વસ્તુ છે કે જેને બનાવી નથી શકાતું, જે છે એને સંગ્રહિત કરી શકાય. પૃથ્વી પર મીઠા પાણીનો સ્રોત જે છે એ લગભગ 2.40% કે 2.60% આસપાસ છે, બાકી ખારું પાણી છે 97.40%. એમ હવે આટલો નાનકડો સ્ત્રોત અને એમાં પણ મહત્તમ જે છે તે બરફ ગ્લેશિયરના રૂપમાં મીઠું પાણી છે, એટલે આપણને મળતું પાણી તો બહુ જ ઓછા, નદી નાળા સરોવરમાં હોય એનું પ્રમાણ ઘણું ઓછું છે. અને એમાંય એવો વિસ્તાર જે ડ્રાય હોય, જેમ કે ઉત્તર ગુજરાતના નેશનલ વોટર બોર્ડ છે એને એક સર્વે કર્યો, એ પ્રમાણે 47 તાલુકા ઉત્તર ગુજરાતના જે છે એમાંથી 34 તાલુકાઓમાં ભૂગર્ભ જળ ભયંકર સ્થિતિએ પહોંચ્યા હોય એવો એમનો રિપોર્ટ છે. અને મહત્તમ સરકાર ત્યાં કામ પણ કરી રહી છે વોટર ટેબલ ઉપર આવે એ માટે થઈને. એવું કહે છે કે એક લોટો પાણી પણ ત્યાંથી તમારે ન કાઢવું જોઈએ. એટલે આટલી બધી કિલ્લત જ્યાં પાણીની આપણે ફેસ કરી રહ્યા છીએ. એવું કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પણ પાણીને લઈને થશે એમ. અમે મારી પાછળ તમે જોઈ શકો છો કે અમે બનાસકાંઠામાં જળસંચયના કાર્યો છેલ્લા 6-1 વર્ષથી કરીએ અને અત્યાર સુધી 210 તળાવો ઊંડા કર્યા. આ વર્ષે બનાસકાંઠાથી થોડુંક આગળ અમે પાટણમાં પણ કામ શરૂ કર્યું અને વધારે સાબરકાંઠામાં કરીશું, પોશીના વિસ્તારમાં. પણ પાણીનું ટીપે ટીપું બચાવવાનું એ મુહિમ છે અમારી, અને એ નહીં બચાવીએ તો આવનારી પેઢીને આપણે શું આપીશું એ સૌથી મોટો પ્રશ્ન છે. દરેક ગામમાં જળસંચયના સ્ત્રોત એટલે તળાવો તો સાબ છે જ, પણ એ તળાવો ક્યાંક પૂરાઈ ગયા છે અને ક્યાંક એની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. તો એને ફરીવાર આપણે રિવાઈવ કરવાનું આ કામ કરી શકીએ. આ ગામના લોકો છે, અમારી પદ્ધતિ એવી છે કે જેસીબી અમે મૂકીએ અને પછી ટ્રેક્ટર જે છે તે ગામ લોકો મૂકે, એટલે ભાગીદારીમાં અમે કામ કરીએ. માટી ઉપાડવાનું ગામના લોકો કરે. આ બનાસકાંઠાનું ગામ છે. ભાઈ આવો ને તમે. તમારું આ ગામ બોડાલ ઈસા તાલુકાનું છેલ્લા છેવાડું ગામ છે. છેવાડાનું ગામ છે. અને પાણીના તળ આપણે 1000 ફૂટે તમે મને 800 આજુબાજુ છે પહોંચી ગયા છે. તળાવ કેમ ગાળવું જોઈએ? તળાવ તો મેડમ કે તળ ઊંચે આવે બદલે ગાળવું પડે, કે પાણી ભરાય તો તળ ઊંચે આવે. કોક અમે જે તળાવ ખોદાઈ રહ્યા છે એનાથી ફાયદો થશે? હા, ખેડૂતને ગામને ભરાય છે, ફૂલ ભરાય છે. તો બીજા ગામોને પણ કહીએ કે તળાવ ગાળાવે. હા, ગાળાવે બીજા ગામોને. જરૂર છે કહી શકાય. તો દરેક ગામ તળાવ માટે જાગે, જેમ બોડાલના લોકો આપણી સાથે જાગ્યા. અમારા કાર્યકર છે નારણભાઈ, તું પણ આવી જા. આ પણ અમારું આખું આમ વૃક્ષોનું કામ જુએ ને, જ્યારે તળાવનું કામ શરૂ થાય એટલે પછી આમાં કાર્યરત હોય એવી રીતના. તળાવોને લઈને હવે જાગૃતતા બનાસકાંઠામાં કેવી? હા, શરૂઆતમાં જ્યારે આપણે આ અભિયાન શરૂ કર્યું ત્યારે ઘણા લોકોની માનસિકતા એવી હતી કે તળાવ શું કામ ગાળવા જોઈએ, આ ખર્ચો શું કામ કરવો જોઈએ. પણ જ્યારે શરૂ કર્યું ત્યારે એટલો બધો સપોર્ટ લોકોનો નહોતો એમ. પણ હવે આપણે જે શરૂઆતમાં જે પ્રચાર કરતા હતા તળાવોનો, ત્યારે માંડ માંડ લોકો તૈયાર થતા હતા એ કરવા માટે. પણ હવે એ નથી કરવું પડતું, કારણ કે બધા જ લોકોને જે આપણે આ ગયા વર્ષો દરમિયાન જે તળાવો ઊંડા કર્યા એના પછી જે જાગૃતિ આવી છે, તો સામેથી ગામ લોકો આપણને કહી રહ્યા છે કે અમારા ગામનું તળાવ કરવું છે અને તમે કરી આપો, અમે લોકો ભાગીદારી અંદર દર્શાવીશું. એટલે આ જે માટી ઉપાડવાની ભાગીદારી છે ને, એનાથી ગામની પોતાની પણ એક જવાબદેહિતા નક્કી થતી હોય છે. અને બસ એ પેટર્ન પર અમે કામ કરીએ છીએ. મને એમ છે કે અમે બનાસકાંઠા કે લિમિટેડ અમારા રિસોર્સિસ જે છે એમાંથી આ કામ કરે છે, પણ અન્ય ગામો અન્ય વિસ્તારોમાં પણ આ કામો થાય બહુ જ જરૂરી છે. સરકાર પણ સમાજસેવી એવી સંસ્થાઓ કે જે પ્યોરલી કામ કરે છે એની સાથે ભાગીદારી કરે ઇચ્છનીય છે, તો વધારે સારી રીતે કામ કરી શકાય. બસ તો અમારા જળસંચયના કાર્યમાં તમે પણ જોડાઈ શકો છો. એવું કહે છે આપણા ધર્મશાસ્ત્રોમાં
કે એક તળાવ ગળાવવું એની માટેનું જે પુણ્ય છે, તો એવું કહે છે કે 100 યજ્ઞો કર્યાનું પુણ્ય એક તળાવ ગાળવાથી આપણને મળે છે. તો આ કેટલા બધા જીવોના કલ્યાણના કલ્યાણમાં આ તળાવ ભરાય, એનું પાણી આની અંદર જમીનમાં ઉતરે, આનાથી આજુબાજુના જીવસૃષ્ટિને પણ ઘણો બધો બેનિફિટ થવાનો છે. તો બસ વધારે તળાવ ગળાવીએ, આવનારી પેઢીને પાણીના સાબદા તળ આપવા માટે આ સૌથી વધારે જરૂરી છે. મુંબઈમાં રહેતા ઉલ્લાસભાઈ પેમાસ્ટર, એમણે અમને આ તળાવ ગાળવા માટે મદદ કરી છે. મને એમ થાય કે એટલે દૂર બેઠેલા બનાસકાંઠા જેનું વતન નથી, એ આવા કાર્યોમાં મદદ કરે છે. તો આપણે સૌ જાગીએ, આ સમગ્ર જીવસૃષ્ટિ માટેનું કાર્ય છે એમ તળાવ ઊંડા કરવાનું. તો જાગીએ, મદદ કરશો તો વધારે તળાવ ઊંડા કરી શકીશું. થેન્ક યુ.